લોકડાઉનના પાંચમા ચરણમાં તમામ પ્રકારમાં રોજગારો શરૂ કરવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં દુકાનો ઓફિસો શરૂ થતાં વેપારીઓ અને દુકાનદારોમાં ખુશી જોવા મળી હતી, ત્યારે રોજગારો શરૂ થતાં આર્થિક મુશ્કેલીમાંથી લોકો બહાર આવી શકશે. સુરત શહેર સહિત સમગ્ર વિશ્વ આજે કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે ખૂબ જ ચિંતાજનક બાબત એ રહી છે કે બે દિવસથી સુરત શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 20 થી 30 જે કેસો આવતા હતા તેમાં સતત ડબલ કેસો થઈને 60 થી 70 કેસો પર પહોંચી ચૂક્યું છે. પરંતુ જો બીજી વાત કરવામાં આવે તો લોકડાઉન ચોથા ચરણની બાદ હવે લોકડાઉન પાંચમા ચરણમાં આવી ગયું છે અને કેન્દ્ર સરકાર દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. તે જાહેરાત એવી કરવામાં આવી છે કે અનલોક 1 અનલોક 2 એટલે કે ફેઝ 1 ફેઝ 2માં હવે જે લોકડાઉન છે તેને ફેરફાર કરવામાં આવ્યો છે, નવા નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે અને ખૂબ જ મોટી છૂટછાટો પણ આપવામાં આવી છે. કારણ કે જે રીતે ધંધા રોજગારો બનતા હતા, હું તમને સીધા દ્રશ્યો બતાવવા માગીશ કે હવે તમામ દુકાનો ખોલી આપવામાં આવી છે. કેમ કે જે લોકડાઉન પાંચમું ચાલુ કરવામાં આવ્યું છે તેમાં તમામ દુકાનો છૂટછાટ આપવામાં આવી છે. ઓડ ઇવન પદ્ધતિથી જે દુકાનો ખોલવામાં આવતી હતી, ઓફિસો ખોલવામાં આવતી હતી, તેને હવે તમામ દુકાનોને ખોલી દેવામાં આવશે, તમામ ઓફિસો ખોલી દેવામાં આવશે, તમામ રોજગારો શરૂ કરી દેવામાં આવશે, તમામ લોકોને પોતાના રોજગાર ધંધાઓ શરૂ કરી દેવા માટે સરકાર દ્વારા પરમિશન આપી દેવામાં આવ્યું છે. આ ખૂબ જ મહત્ત્વનો નિર્ણય છે, કેમ કે છેલ્લા 2 મહિનાથી સતત કોરોનાના કારણે લોકડાઉન ચાલી રહ્યું હતું, ધંધા રોજગારો બનતા અને ખૂબ જ મુશ્કેલીમાંથી લોકો પસાર થઈ રહ્યા હતા. કેમ કે ધંધા રોજગાર બંધ થવાના કારણે આર્થિક રીતે લોકોને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું હતું. ડાયમંડ ઉદ્યોગની વાત કરવામાં આવે, ટેક્સટાઇલ ઉદ્યોગની વાત કરવામાં આવે તો કરોડો રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. ધંધા રોજગારો બંધ હતા, જે મજૂરો છે, શ્રમિકો છે, કામદારો છે, રત્ન કલાકારો છે, એ તમામ લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી. કારણ કે આર્થિક રીતે જે લોકોને લોકડાઉનમાં નુકસાન થયું છે તેને ભરપાઈ કરવા માટે હવે ધંધા રોજગારો શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ સરકારે એક સમય અસરકારક નિર્ણય લીધો છે અને લોકડાઉન પાંચમા ચરણમાં તમામ ધંધા રોજગારો શરૂ કરી દેવાની પરમિશન આપી દેવામાં આવી છે. તમામ પ્રકારે હવે છે ને હવે અલગ અલગ પ્રકારે તમામ ઓફિસો, દુકાનો, મોલો શરૂ કરી દેવામાં આવશે, પરંતુ અમુક સમય મર્યાદા અને જે જે શરતો છે શરતોને આધીન હવે તમામ અન્ય જે કામદાર ધંધાઓ છે, રોજગારો છે, તે શરૂ કરવામાં આવશે. દુકાનો છે, મોલ છે, શોપિંગ સેન્ટર છે, એ તમામ શરતોને આધીન ખોલવામાં આવશે. ધાર્મિક સ્થળો જે છે તેમને પણ હવે 8 જૂન બાદ શરતોને આધીન ખોલવામાં આવશે. પરંતુ અત્યારની જો વાત કરવામાં આવે તો ખૂબ જ અસરકારક એક નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, જેના કારણે હવે લોકો પોતાનો ધંધો રોજગાર શરૂ કરશે અને સુરત શહેરને ફરી એક વખત બેઠું થવામાં મદદ થશે. આપણી સાથે કેટલાક દુકાનદારો ઉપસ્થિત છે, તેમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરશું કેવું લાગી રહ્યું છે. હું તમને પૂછવા માગીશ કે લોકડાઉન પાંચમું ચરણ ચાલુ કરવામાં આવ્યું છે, ખૂબ જ સારી રીતે સરકારે નિર્ણય લીધો છે, આપનું શું માનવું છે? એક રીતે જોતા બધા જ વેપારી મિત્રોને ખૂબ જ રાહતનો શ્વાસ અનુભવાઈ રહ્યો છે. કારણ કે ભલે ધંધા રોજગાર ધીમા ધીમા ભલે ચાલી રહ્યા હોય લોકોના, પણ એટલીસ્ટ એ લોકોને માનસિક શાંતિ મળે છે કે ધંધા પર બેસીને લોકો રાહતનો શ્વાસ અનુભવે છે અને તમામ લોકડાઉનના નિયમોને અનુસંધાનમાં રાખીને જ લોકો, વેપારી મિત્ર મંડળ બધો સાથ સહકાર ગવર્મેન્ટને આપી રહ્યો છે. આર્થિક રીતે નુકસાન ખૂબ જ મોટું થયું હતું, પરંતુ હવે તમામ ના હવે ઘણું રાહતનો શ્વાસ અનુભવાય છે, જેવી રીતે મેં તમને જણાવ્યું એ પ્રમાણે. કારણ કે થોડી ઘણી લોકોને આશાઓ જાગતી થઈ છે કે લોકોના ધંધા શરૂ થયા છે, તો હવે તમને એ લોકોને ફાઇનાન્શિયલી બી થોડીક રાહત ફીલ થશે કે ચલો થોડો ઘણો લોકોનો ટચઅપ વધી રહ્યો છે, થોડો થોડો લોકોના ધંધાર્થીઓનો એકબીજાના ટચઅપમાં આવી રહ્યા છે, તો રોટેશન ફરવાનો થોડોક એક સ્કોપ દેખાઈ રહ્યો છે લોકોને. હા 100% અત્યારે દરેક વેપારી મિત્રો બધા લોકડાઉનના તમામ નિયમોને અનુસરણમાં રાખીને જ બધા જ વેપારીઓ બધી પોતાની દુકાનો ખોલી રહ્યા છે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી કે લોકો કોઈ પાલન નથી કરતા, એવું કોઈ જગ્યાએ અમને જોવા નથી મળ્યું અમારા એરિયામાં. કારણ કે બધા જ વેપારી મિત્રો પાસે આજે સેનિટાઈઝર છે, બધા માસ્ક પહેરે છે અને ગ્રાહકોને પણ કહેવામાં આવે છે કે તમે મહત્તમમાં મહત્તમ સોશિયલ ડિસ્ટન્સિંગ બી જાળવો અને પોતાના મોઢા પર માસ્ક વગર દુકાનમાં પ્રવેશ પણ ના કરો. અન્ય વેપારી પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેમની જોડે વાત કરવા માંગશું. પ્રથમ આપનું નામ જણાવશો અને ધંધા રોજગારો શરૂ કર્યા છે એના માટે શું કહેશો? કાળુભાઈ કુંડલિયા. થોડોક રાહતનો દમ છે કે હવે ધંધા થોડા ધીમે ધીમે ચાલુ થશે, અમને મજા આવશે એમ કંઈ વેપાર કરવાનો. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ હા છે છે રનિંગમાં અમે રાખીએ છીએ, હાજરમાં જ રાખીએ. સરકારના નિર્ણય પ્રમાણે શું કહેવું છે?
સરકારે જે નિર્ણય લીધો છે તેના વિશે શું કહેશો? અન્ય દુકાનદાર બી આપણી સાથે ઉપસ્થિત છે, તેમની જોડે વાત કરવા માંગશુ. જી, આપનું નામ જણાવશો અને કેવું લાગે છે? મારું નામ મનોજભાઈ છે, મારે કપડાની દુકાન છે અને અમે 2 મહિનાથી આજે ઘરે બેઠા હતા. લોકડાઉન 4 પણ સારું હતું, એમાં પણ સોશિયલ ડિસ્ટન્સને બધું જાળવી રાખેલું પબ્લિકે, અને ધંધા રોજગાર થોડા થોડા ચાલતા હતા. અને જે આ લોકડાઉન 5 આપેલ છે સરકારે, તે અતિ મહત્ત્વપૂર્ણ એને ચુકાદો આપેલો છે અને વેપારીઓમાં ખુશીનો માહોલ જાગ્યો છે કે ધંધા રોજગાર થોડા થોડા નીકળશે તો વધારે મજા આવશે, બધાનું રોટેશન ફરતું રહેશે. અને સોશિયલ ડિસ્ટન્સ તો પહેલેથી જાળવી જ રાખે છે વેપારી લોકો, કે દુકાનમાં કસ્ટમર આવે એટલે એને સેનિટાઈઝર પહેલાં કરે છે હાથમાં દઈને, અને માસ્ક પણ પહેરાવી રાખે છે, અને દુકાનમાં 2 ફૂટની 3-3 ફૂટની જગ્યા રાખી અને ઊભા રાખે છે કસ્ટમરોને. તે વેપારીનો ઘણો સાથ સહકાર, ને વેપારી અને દુકાન ગ્રાહકો પણ સાથ સહકાર આપી રહ્યા છે અમને. ધંધા રોજગારો શરૂ કરી દેવામાં આવ્યા હશે તેને લઈને દુકાનદારો અને વેપારીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે લોકડાઉન હતું તેને લઈને આર્થિક રીતે ખૂબ જ પાયમાલ થઈ ગયા હોય લોકો એવું લાગી રહ્યું હતું, પરંતુ હવે એક નવી આશાની કિરણ જાગી છે, કારણ કે જે રીતે લોકડાઉન 5માં ખૂબ જ મોટી છૂટછાટો આપવામાં આવી છે તેને લઈને હવે તમામ લોકો પોતે આર્થિક રીતે સદ્ધર થઈ શકશે અને સુરત ફરી એક વખત બેઠું થઈ શકશે.